શહેરના ઉજળા ગામે જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયા. પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ઉજડા ગામે સીમની તળાવ પાસે પાળ ઉપર જુગાર રમતા 8 જેટલા જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા છે. સહેરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે સહેરાના ઉજડા ગામની તળાવની પાળ ઉપર જુગાર રમતા હોય તેવી બાતમી મળી હતી. આથી સહેરા પોલીસની ટીમે તળાવની પાળ પર આવેલા મંદિર પાસે ખુલ્લા પોયતળિયામાં જુગાર રમતા 8 ઈસમોને પોલીસે કોર્ડન કરી પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કેટ રોકડ રકમ સહિતને 1000થી વધુનો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના ચુડા તાલુકા પંચાયત ખાતે વૃક્ષારોપણ યજ્ઞ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારથી જ લોકોને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. કોરોનાના કારણે લોકોમાં ઓક્સિજનની કમી જોવા મળી હતી. બીજી બાજુ લોકો કુદરતી ઓક્સિજન મળી રહે તે હેતુથી વધારેમાં વધારે જાગૃતતા લાવી વૃક્ષારોપણ કરી રહ્યા છે. તે અંતર્ગત આજે ચુડા તાલુકા પંચાયત ખાતે પંચાયત સ્ટાફ અને લખધીરસિંહ જાદવના સહયોગથી વૃક્ષારોપણનો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. ચુડા વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ બાગડિયા દ્વારા વૃક્ષોના રક્ષણ માટે પિંજરાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી તથા તમામ સ્ટાફ તથા તનકસિંહ રાણા, ચુડા વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ બાગડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.